तो आओ निहाळीए राष्ट्रीय कला केंद्रनो गरबो।
सुंदर अति सुंदर। राष्ट्रीय कला केंद्र प्राचीन गरबा द्वारा गुजरात की नृत्य कला की अस्मिता ने उजागर कर दीधी है। फरी एक बार एक सुंदर प्राचीन गरबो जे एक लोकगीत है जेना शब्दों मोर बोले मधुरी रात्रे तो प्रस्तुत है राष्ट्रीय कला केंद्र द्वारा प्राचीन गरबो। Hey.
સુંદર મિત્રો, કલાકારને તાળીઓ જોઈએ છે. જોરથી વધાવી લો રાષ્ટ્રીય કલા કેન્દ્રના સર્વે કલાકારોને. નૃત્યની શૃંખલામાં આગળ હવે એક સમૂહ નૃત્ય આવી રહ્યું છે, જે શ્રીમતી જેપી શ્રોફ આર્ટ્સ કોલેજ વલસાડ પ્રસ્તુત કરે છે. તેનું નામ છે લીંબુડીના લીલા પીળા પાન. એક ટિપ્પણી નૃત્ય છે. પાર્શ્વ ગાયકોનો નામ ઉર્વશી આર પરમાર, કૌશલ્યા પટેલ, ટીમ મેનેજર ડૉક્ટર રશ્મિબી દેસાઈ અને ડૉક્ટર બીના વાઈ દેસાઈ, અને ભાગ લેનાર કલાકારો રીના ટંડેલ, જેમિની ટંડેલ, મોનાલી ટંડેલ, સ્વીટી ટંડેલ, જેસ્મિની ટંડેલ અગેઇન, સોનાલી ટંડેલ અગેઇન, કાજલ ટંડેલ અને સંધ્યા ટંડેલ. ખાસ આ ડાન્સની મહત્તા એ છે કે યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં તેઓ પ્રથમ આવ્યા હતા. તો પ્રસ્તુત છે દ્વિતીય ટિપ્પણી નૃત્ય. Thank you.
સુંદર મિત્રો આટલા જોરથી એક આટલા વજનનો દંડો અફાડીને જોજો ઘરે આટલી બધી વાર આપણાથી નહીં થાય અખૂટ શક્તિ અને સુંદર કલાનું આ સંગમ હતો જોરદાર તાળીઓ એટલા માટે થઈ જાય પૂરું થવા દો કલા રસિકો છે તો જ કલાકાર છે અને આપ સૌ કલા રસિકો જે રાતના આ સમયે પણ કલા માણવા બેઠા છે તો મને વિશ્વાસ છે કે દરેક કલાકારનો હોંસલો વધતો હશે તાળીઓ આપ સૌ માટે થઈ જાય હવે એક એકથી ચડિયાતી કૃતિ એક પછી એક આવે એક ખૂબ સુંદર ડાંગી નૃત્ય આવી રહ્યું છે જે પ્રસ્તુત કરે છે સરકારી કોલેજ વાંસદા અને આની ખાસિયત એ છે કે છેલ્લા 3 વર્ષથી યુનિવર્સિટીની સ્પર્ધામાં પ્રથમ રહ્યું છે છેલ્લા 3 વર્ષથી પહેલી કૃતિમાં સેકન્ડ હતું દેટ વોઝ મિસ્ટેક કમ્યુનિકેશનમાં આની પછી પહેલાંની જે હતી તે આ કૃતિને વેસ્ટ ઝોનની જે સ્પર્ધા હતી તેમાં 3rd પ્રાઇઝ મળ્યું હતું તો પ્રસ્તુત છે ડાંગી નૃત્ય Thank you.
વાવ મિત્રો, ખરેખર આપણે સૌ કેટલા બધા ભાગ્યશાળી છીએ કે આટલું સુંદર કલા અને શક્તિનું સંયોજન આપણે માણી શક્યા. ત્રણ વાર હિપ હિપ હુરે બોલીને એ લોકોને વધાવીશું. હિપ 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 હુરે. થેન્ક યુ સો મચ. આ લોક લાગણી અને સર્વેને માન આપીને સર્વે કલાકારો પ્લીઝ આ સ્ટેજ પર આવો એક મિનિટ માટે. ત્રણ વર્ષ સતત યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલમાં પ્રથમ આવ્યા અને આટલી શક્તિ, આ ખરેખર કાચા પોચાનું કામ જ નથી. આ પેટ પર ઊભા રહેવું, એની ઉપર તો બે માણસ હતા આપણાથી તો. એનીવે, થેન્ક યુ સો મચ. સ્ટેન્ડિંગ ઓવેશન. થેન્ક યુ સો મચ વન્સ અગેન. યુથ ફેસ્ટિવલની પ્રથમ અને દ્વિતીય કૃતિ જોઈ અને હવે પ્રસ્તુત છે એ ત્રીજી કૃતિ જેને થર્ડ પ્રાઇઝ અપાયેલું. અને વાડિયા વિમેન્સ કોલેજ સુરત એ પ્રસ્તુત કરે છે. આસામના બગીચામાં જ્યારે ચાની લણણી થતી હોય ત્યારે ત્યાંના જે એ કારીગરો છે તે લોકો જે ડાન્સ કરે તેના પર છે. Thank you.
Yeah.
ખૂબ જ સુંદર પ્રસ્તુતિ વખતે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ત્રીજા ક્રમે આની સાથે એક બીજો પણ ફોક ડાન્સ હતો અને આપણે એ પણ નિહાળવાના છીએ. હવે એક સુંદર પંજાબી ફોક ડાન્સ આવી રહ્યું છે જે હોળીના જેવો તહેવાર જેને લોહરી કહે છે તે સમયે પંજાબી લોકો આ ફોક ડાન્સ કરતા હોય છે. ઇટ ઇઝ બીન પ્રેઝન્ટેડ બાય SDJ આર્ટ્સ કોલેજ વેસુ એન્ડ ધી કોરિયોગ્રાફર ઓફ ધ ડાન્સ ઇઝ પ્રતિક પંડ્યા. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્રેઝન્ટિંગ હિયર ધી ફોક ડાન્સ ઓફ પંજાબ. એમ અમે તો છે ગુજરાતના, પણ આવો તો આનું દેખાઈએ પંજાબ દે રંગ ગિદ્દા દે સંગ. હેલો, પંજાબ વિચ લોરી કિવે મનાંદે, આવ તો આનું વિખાય. અરે ઈમે કી વેખ રહી હું, લોરી દા જશ્ન તે કોઈ દિખદા નહીં પ્યા. ચલો નીકળીઓ લોરી દા મોકાએ, આવ મિલકે ગિદ્દા પાએ. ચોરી કીધી જમીન.
મિત્રો, આપણે સૌ અને સુરત ખુશનસીબ છે કે કલાના ક્ષેત્રના અલગ અલગ કલાના ક્ષેત્રના દિગ્ગજો દ્વારા આપણને આ કલા માણવા મળી છે. કોઈપણ એરિયા અથવા દેશ જ્યારે સમૃદ્ધિ તરફ જતો હોય ને ત્યારે કલાનો વિકાસ થતો હોય, અને આ નિશાની છે સુરતની કે સુરત એ અફાટ વિકાસ તરફ જઈ રહ્યું છે. હવે કાલના કાર્યક્રમ માટે હું મિસ્ટર સંજય પંજાબીને ઇન્વાઇટ કરીશ, જે થોડી વિગતો જણાવશે. આભાર. જો આપને આજનો પ્રોગ્રામ સારો લાગ્યો હોય તો સૌથી પહેલાં તો આપના મિત્રો, વડીલો, સ્નેહીજનો બધાને આ સંદેશો આપશો કે આ તાપી ઉત્સવમાં તમે રહી નહીં જતા, બધા સાથે કાલે આવીશું. કાલના પ્રોગ્રામ વિશેની થોડી વાત કરી લેવી છે. કાલે સાંજના 7 વાગે અહીંયા એક્ઝેક્ટલી કલારીપટ્ટુ અને થૈયમનો એક ડાન્સના એક ફોર્મનું નૃત્ય આપણી સમક્ષ રજૂ કરશે. કલારીપટ્ટુ અને થૈયમ બંને, કલારીપટ્ટુ પર્ટિક્યુલરલી કેરળની અને સાઉથની એક કળા છે અને માર્શલ આર્ટ સાથે જોડાયેલી છે, અને તેના જે દિગ્ગજો છે તે અહીંયા આપણી સમક્ષ એ કલારીપટ્ટુની કળા પ્રસ્તુત કરશે. થૈયમ પણ કંઈક એ જ રાતની કળા છે. આ બધી કળાઓ કદાચ સુરતમાં પહેલી વખત આવે છે અને આપણે એને પહેલી વખત માણવા જઈશું. અને એની સાથે ખૂબ જ પ્રખ્યાત કળા ગુજરાતની, રાજસ્થાનની ભવાઈ, કે ડાયાભાઈ એન્ડ ગ્રુપ બહુ ફેમસ ગ્રુપ છે, અને તેઓ આપણી સમક્ષ જે સામાજિક મેસેજ આપતી ભવાઈ આપણી સમક્ષ પ્રસ્તુત કરશે. એની સાથે જે પેરેલલ પ્રોગ્રામ છે તેની પણ મારે આપની સાથે વાત કરવાની છે. આ જે આર્ટ ગેલેરી આપ પાછળ જોઈ રહ્યા છો તેમાં ટોટલ 3 એક્ઝિબિશન ચાલે છે. પહેલું એક્ઝિબિશન છે સિટી સ્કેપ્સ, અને એ કરિશ્મા શાહે ક્યુરેટેડ કરેલું છે. એની સાથે પેરેલલ બીજું એક એક્ઝિબિશન ચાલે છે ઇન્ડિયન પોર્ટ્રેટ્સ, અને તે ક્યુરેટેડ છે કૃષ્ણ પ્રિયા સ્માર્થે. અને ઉપર ફર્સ્ટ ફ્લોરની ગેલેરીમાં એક બીજું એક્ઝિબિશન ચાલે છે જે ફ્રેમ્સ બાય દ્રષ્ટિકોણ છે. એની સાથે સાથે પેરેલલ ત્યાં એક સામે મોન્ટુનું એક ઇન્સ્ટોલેશન છે, તે જોવાનું ભૂલતા નહીં. અને ઉપર ઓડિટોરિયમમાં ટોટલ 10:15 થી 6 આપણી સાથે પ્રયાગ શુક્લ હશે, એમની સાથે હરીશ મીમાંશુ હશે, અને સાથે સાથે ગુલામ મહમ્મદ શેખ, જે પદ્મશ્રી છે ને આપણી સાથે ઉપસ્થિત હશે, તેમની એક ટોક છે, અને સાંજના એક કાવ્ય પઠન છે. સો ટોટલ ઓડિટોરિયમમાં 4 કાર્યક્રમો, 3 એક્ઝિબિશન, 1 આર્ટ ઇન્સ્ટોલેશન ત્યાં, 1 આર્ટ ઇન્સ્ટોલેશન ત્યાં, અને પેરિફરીની ઉપર ટોટલ 40 હેન્ડીક્રાફ્ટ્સ છે. એ લોકો પણ નાના નાના વર્કશોપ્સ આપની સાથે કરશે. સો આ મેસેજ જો આપ લોકો સુધી પહોંચાડી શકો ને સુરતની વધારેને વધારે જનતા આમાં સહભાગી બને તેવું આપણે કંઈ કરી શકીએ તો તાપી ઉત્સવ સાર્થક ગણાશે. ધન્યવાદ. શુભરાત્રી.